Hello students, today we start next lecture of a sphere, starting with the example. Find the equation of sphere with center C 1, 2, 3 and radius under root of 40. આવું તમને આપેલું છે. રેડી કે રેડિયસ આપી અને સેન્ટર આપ્યું, તમારે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે સ્પીયર. જોઈએ સોલ્યુશન. ઓકે, ધ ઇક્વેશન ઓફ સ્પીયર વિથ સેન્ટર સી આલ્ફા બીટા ગામા એ શું છે? તમને 1, 2, 3 આપેલું સેન્ટર એન્ડ રેડિયસ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 14 આપેલું છે. તો આપણે આનું રેડિયસ અને સેન્ટરનો ઉપયોગ કરીને આપણે સ્પીયર ફાઇન્ડ કરવું છે. રેડી, તો આપણે આ ઇક્વેશન ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. રેડી, તો કે શું છે ઇક્વેશન? તો કે એક્સ માઇનસ આલ્ફાનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીટાનો સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ ગામાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે. હવે આલ્ફા બીટા ગામા શું હોય? તો કે 1, 2, 3 છે. ત્યાં એ શું હોય? અંડર રૂટ ઓફ 14 છે. આપણે પુટ કરી થેરફોર એક્સ માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 14 નો સ્ક્વેર કરો તો શું આવે? 14 આવશે. ઓકે, નેક્સ્ટ શું કરશો? તો કે આન્સર દૂર આપો. તો કે એક્સ માઇનસ 1 નો સ્ક્વેર શું થાય? તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 અહીં શું આવશે? વાય સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 અહીં શું આવશે? એક્સ સ્ક્વેર માઇનસ 6z પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 14. નેક્સ્ટ શું કરશું? તો કે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર ભેગા કરો તો શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. નેક્સ્ટ શું આવે? માઇનસ 2x માઇનસ 4y માઇનસ 6z. આનો સમ કરો કોન્સ્ટન્ટ ટર્મનો. તો કે 9 પ્લસ 4 પ્લસ 1 કેટલા થાય? તો કે 14 ઇઝ ઇક્વલ ટુ 14 છે. રેડી, નેક્સ્ટ શું થશે? તો 14 કેન્સલ બોથ સાઇડ. રેડી, તો વચ્ચે શું ઇક્વેશન? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y માઇનસ 6z ઇઝ ઇક્વલ ટુ 0. આ શું થઈ ગયું? આપણું ઇક્વેશન ઓફ ધ સ્પીયર આવી ગયું. જો ઓર્ડિન જનરલ ફોર્મમાં છે ઇક્વેશન ઓફ સ્પીયર, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2y પ્લસ 2wz પ્લસ d ઇઝ ઇક્વલ 0. આની સાથે કમ્પેર કરો. રેડી, આવું જ ઇક્વેશન તમારે આવું જોઈએ. ક્લિયર? અને આમાંથી તમને હવે આવું ઇક્વેશન આપ્યું, તમે સેન્ટરને રેડિયસ ફાઇન્ડ કરવાનું છે તો ઉલટું આ રીતે થાય, ખબર પડી જાય. રેડી, કઈ રીતે આવું ઇક્વેશન આપ્યું તેનું સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવું. રેડી, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કે ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સ્પીયર. હવે તમને સ્પીયરનું ઇક્વેશન આપ્યું, એના ઉપર તમારે સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવાનું. આગળ શું હતું? રેડિયસ અને સેન્ટર આપ્યું, તો એના ઉપર આપણે સ્પીયરનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું. અહીં ઇક્વેશન આપ્યું છે તો તમે સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. તો શું આપ્યું ઇક્વેશન? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y માઇનસ 6z માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. આવું ઇક્વેશન છે. રેડી, જોઈએ સોલ્યુશન. તો કે આપણે પેલા જનરલ ફોર્મ ઓફ સ્પીયર લખો. તો જનરલ ફોર્મ ઓફ સ્પીયર ઇઝ શું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2y પ્લસ 2wz પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. અને ગિવન ઇક્વેશન ઓફ સ્પીયર આપણે આપ્યું શું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y માઇનસ 6z માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ બંનેને કમ્પેર કરો તો આમાંથી જો તમે 2u બરાબર તમને શું મળે? તો મારે જો સેન્ટર ફાઇન્ડ કરવું એટલે માઇનસ u માઇનસ v માઇનસ w ની વેલ્યુ મારે જોઈશે. રેડી, ઇન સેન્ટર ઈ અને રેડિયસ ફાઇન્ડ કરવું એટલે મારે d જોઈશે. રેડી, d શું હોય? તો કે u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ w સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રેડી, મીન્સ કે એવી રીતે આપણને મળશે ને. કેમ કે તો જોઈએ આમાંથી આપણે અહીંયા, તો કે આને બંને કમ્પેર કરો તો 2u શું મળે? માઇનસ 2. 2e શું મળે? માઇનસ 4. 2w શું મળે? તો કે માઇનસ 6. અને d શું મળે? તો કે માઇનસ 11 તમને અહીં મળે. રેડી, હવે u બરાબર તો શું હોય? તો કે આના ઉપરથી યુ ફાઇન્ડ કરો શું આવે? માઇનસ 1 આવે. વી બરાબર શું આવે? માઇનસ 2 આવે. ડબ્લ્યુ બરાબર શું આવે? માઇનસ 3 આવે. આના ઉપરથી વી બરાબર તો માઇનસ 11. તો કે સેન્ટર ઓફ ધ સ્પીયર ઇઝ શું હોય? તો કે સી બરાબર આપણે શું હોય? તો કે સેન્ટર ફાઇન્ડ કરવાનું સૂત્ર તો કે માઇનસ યુ માઇનસ વી માઇનસ ડબ્લ્યુ છે. અહીંયા યુ વી ડબ્લ્યુ તમને આવ્યા કેવા? માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 એમાં મૂકો. તો કે અહીંયા માઇનસ યુ મીન્સ કે અહીંયા યુ બરાબર તો માઇનસ 1 છે. તો માઇનસ યુ શું થાય? 1 થાય. મીન્સ અહીંયા 1 આવશે. વી શું થશે? 2 થશે. અને ડબ્લ્યુ શું થશે? 3 થશે. મીન્સ કે સેન્ટર શું હશે? 1, 2, 3. રેડી, આ સ્પીયરનું સેન્ટર આવી ગયું. રેડિયસ ફાઇન્ડ કરવી, તો કે રેડિયસ ઓફ સ્પીયરનું સૂત્ર શું હોય? તો કે એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ ડબ્લ્યુ સ્ક્વેર માઇનસ ડી. હવે યુ શું હોય અહીંયા? તો કે યુ તમને અહીંયા આપ્યું કેવો? માઇનસ 1 વી માઇનસ 2 ડબ્લ્યુ માઇનસ 3. તો કે માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 થાય, માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ 4 થાય, માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 9 થાય. એમ અને માઇનસ ડી, તો ડી બરાબર કેવા? માઇનસ 11. તો કે માઇનસ માઇનસ પ્લસ, અહીંયા કેટલા આવશે? પ્લસ 11. સાદુ રૂપ આપો. 1 પ્લસ 4 5, 5 પ્લસ 9 14, 14 પ્લસ 11 25. મીન્સ અંડર રૂટ ઓફ 25. તો કે એ બરાબર તો શું આવે? 5 આવે. મીન્સ કે આ શું થઈ ગયું? તમારી રેડિયસ ઓફ ધ સ્પીયર, સેન્ટર ઓફ સ્પીયર શું હોય? 1, 2, 3. રેડિયસ ઓફ ધ સ્પીયર ઇઝ 5. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સ્પીયર. તમને આવું ઇક્વેશન આપ્યું, કેવું હોય? વેક્ટર ફોર્મની અંદર ઇક્વેશન આપ્યું, એના ઉપર તમારે શું? સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવાના છે. કેવું ઇક્વેશન હોય? તો કે મોડ ઓફ આર બાર નો સ્ક્વેર પ્લસ આર બાર ઇન્ટુ માઇનસ 8 6 માઇનસ 10 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ, હવે આને આપણે કેની એર કમ્પેર કરશું? તો કે આપણે વેક્ટર ફોર્મ ઓફ સ્પીયર એર કમ્પેર કરો. તો સિન્સ આપણે વેક્ટર ફોર્મ ઓફ સ્પીયર કેવું હોય સોલ્યુશન જોઈએ, તો કે મોડ ઓફ આર બાર નો સ્ક્વેર માઇનસ 2r² c પ્લસ મોડ ઓફ c બાર નો સ્ક્વેર માઇનસ s² ઇઝ ઇક્વલ ટુ 0. આપણે અહીંયા રાઇટ હેન્ડ સાઈડ s² લીધો, તો તમને શું લીધું? આ બાજુ આવી જાય માઇનસ આવી જાય. રેડી, ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ શું કરશું? તો કે આ બંનેની કમ્પેરિઝન કરો. તો અહીંયા જો કે
શું આવશે અહીંયા? તો કે આ માઇનસ ટુ સી બાર બરાબર શું આવે? તો કે આ આવે માઇનસ એટ સિક્સ અને માઇનસ ટેન રેડી. અને મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર શું આવે? વન આવે. રેડી તો એને લખી નાખવા બેની કમ્પેરિઝન પછી તો માઇનસ ટુ સી બાર. હવે જો કેમ કીધા? તો કે આ તમારું શું છે? તો કે આપણે વેક્ટર ફોર્મ ઓફ સ્ક્વેર રેડી એને આની સાથે કમ્પેર કરો. રેડી મીન્સ કે આ જે ઇક્વેશન છે એને વેક્ટર ફોર્મ સાથે કમ્પેર કરો તો અહીં શું આવી જાય? આ કેના બરાબર આવે? તો માઇનસ ટુ સી બાર બરાબર આવે. વન કેના બરાબર આવે? મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર આવે. રેડી તો કે જો એને લખો તો માઇનસ ટુ સી બાર બરાબર માઇનસ એટ સિક્સ માઇનસ ટેન અને મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. હવે તો કે ટુ ને સેટ જાઓ ડિવાઈડ કરો અને ટુ વડે આખા ટુ વડે ડિવાઈડ કરો શું આવી જાય? અહીંયા સી માઇનસ ટુ વડે ડિવાઈડ કરો મીન્સ અહીંયા શું આવી જાય? સી બાર. અહીંયા શું આવી જાય? તો કે માઇનસ ટુ વડે ડિવાઈડ કરો મીન્સ કે પ્લસ ફોર અને માઇનસ થ્રી અને પ્લસ ફાઈવ. મીન્સ કે તમારું શું થઈ ગયું? સેન્ટર ઓફ ધ સ્પિયર. ઠીક. નેક્સ્ટ તો આનો ઉપયોગ કરીને આપણે આ ફાઇન કરી કે એ બને રેડિયસ શું મળે મને. રાઈટ. તો કે આપણે આપ્યું શું? તો કે ધેરફોર મોડ ઓફ સી બાર ના સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. રેડી. હવે સી બાર શું? તો કે ફોર માઇનસ થ્રી ફાઈવ હતો એને મોડ ઓફ સી બાર નો સ્ક્વેર કરો મીન્સ કે આ બધાને સ્ક્વેર કરીને એનો સમ કરી નાખો. રેડી. તો શું આવશે? ફોર નો સ્ક્વેર તો કે સિક્સટીન પ્લસ માઇનસ થ્રી નો સ્ક્વેર નાઇન પ્લસ ફાઈવ નો સ્ક્વેર ટ્વેન્ટી ફાઈવ માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. અનુસાર રૂપ આપો કેટલા આવે? તો કે આ ટ્વેન્ટી ફાઈવ આ ટ્વેન્ટી ફાઈવ મીન્સ કે ફિફ્ટી થશે. તો કે ફિફ્ટી માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન ધેરફોર. તો કે આ એ સ્ક્વેર ના બાજુ હતી વન ના બાજુ હોય શું આવે? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી નાઇન થાય. કેમકે ફિફ્ટીન માંથી વન જાય ફિફ્ટી માંથી વન જાય તો શું આવે? ફોર્ટી નાઇન. મીન્સ કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી નાઇન તો એ બરાબર શું આવે? સેવન. ધેરફોર સેન્ટર ઓફ ધ સ્ફિયર મને શું મળ્યું? તો કે ફોર માઇનસ થ્રી ફાઈવ અને રેડિયસ ઓફ સ્ફિયર શું મળ્યું? સેવન. રેડી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સ્ફિયર. તમને આવું ઇક્વેશન આપ્યું અને આપણે વેક્ટર ફોર્મ સાથે શું કરશું? તો કે કમ્પેરિંગ કરશું. રેડી. આવું ઇક્વેશન છે તમારું. રેડી. એને વેક્ટર ફોર્મ સાથે કમ્પેર કરો. જો સોલ્યુશન તો કે કમ્પેરિંગ વિથ ધ વેક્ટર ફોર્મ. વેક્ટર ફોર્મ શું હોય આપણું? તો કે મોડ ઓફ આર બાર સ્ક્વેર માઇનસ ટુ આર બાર સી પ્લસ મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આપ્યું શું ઇક્વેશન? આવું આપ્યું કે ટુ મોડ ઓફ આર બાર સ્ક્વેર માઇનસ ટુ આર બાર ઇન્ટુ માઇનસ થ્રી માઇનસ થ્રી થ્રી ઇન્ટુ માઇનસ ઇલેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. રેડી. અને કમ્પેરિઝન કરવું મીન્સ કે અહીંયા તો તમારે જો ટુ હોવાનું જોઈએ પહેલાં મીન્સ કે આખા આખા ટુ વડે તમે ડિવાઈડ કરો તમને કેવું મળતું વિશે ઇક્વેશન? તો કે મોડ ઓફ આર બાર નો સ્ક્વેર માઇનસ આર બાર ઇન્ટુ માઇનસ થ્રી માઇનસ થ્રી થ્રી માઇનસ ઇલેવન બાય ટુ ઇઝ ઇક્વલ ઝીરો. આવું ઇક્વેશન લઈશ. હવે આ બંનેને કમ્પેર કરો. હવે તો કે આ બંનેને કમ્પેર કરવું હોય તો માઇનસ ટુ સી બાર ટુ સી બાર બરાબર તમને શું મળે? તો કે માઇનસ થ્રી માઇનસ થ્રી થ્રી મળે. અને મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર તો માઇનસ ઇલેવન બાય ટુ મળે. તો કે અહીંયા ટુ સી બાર બરાબર શું આવ્યું? માઇનસ થ્રી માઇનસ થ્રી થ્રી. તો સી બાર બરાબર શું આવે? માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ અને થ્રી બાય ટુ. કેમ કે ટુ વડે બંને છે ડિવાઇડ કરી દીધું. રાઈટ. તો સી બાર બરાબર આવી ગયા. શું થઈ ગયું? તમારું સેન્ટર ઓફ ધ સ્ફિયર. આપણે આપ્યું શું અહીંયા? તો કે મોડ ઓફ સી બાર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ માઇનસ ઇલેવન બાય ટુ એ. સી બાર સ્ક્વેર મીન્સ તમે સ્ક્વેર કરો તો શું આવે? માઇનસ થ્રી બાય ટુ નો સ્ક્વેર. તો કે નાઇન બાય ફોર પ્લસ નાઇન બાય ફોર પ્લસ નાઇન બાય ફોર માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બધું માઇનસ ઇલેવન બાય ટુ. નેક્સ્ટ શું કરશું? તો કે એ સ્ક્વેરને કરતા કરો. રેડી. અને આ માઇનસ ઇલેવન બાય ટુ ને આ બાજુ આવી એ સ્ક્વેર આ બાજુ આવી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અનુસાર રૂપ આપો શું આવે? તો કે ટ્વેન્ટી સેવન બાય ફોર પ્લસ આ માઇનસ આ બાજુ આવી જાય ઇલેવન બાય ટુ વડે પ્લસ થઈ છે પ્લસ ઇલેવન બાય ટુ અનુસાર રૂપ આપો. અને મીન્સ કે ફોર લસ લેવા અને ટુ વડે જીવાય મલ્ટીપ્લાય કરવા પછી મીન્સ ટ્વેન્ટી સેવન પ્લસ ટ્વેન્ટી ટુ બાય ફોર મીન્સ કે શું આવશે? ફોર્ટી નાઇન બાય ફોર આવશે. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ શું આવ્યું? તો કે ફોર્ટી નાઇન બાય ફોર મીન્સ કે રેડિયસ તો શું એ આ એ સ્ક્વેર બરાબર. તો એ બરાબર શું આવે? સેવન બાય ટુ. રેડિયસ એ ઇઝ ઇક્વલ સેવન બાય ટુ અને સેન્ટર શું આવ્યું? માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ અને પ્લસ થ્રી બાય ટુ. રેડી. મીન્સ કે સ્ફિયરનું રેડિયસ અને સેન્ટર આઉટ તમને મળે. ક્લિયર એક્ઝામ્પલ.